माँ चिंता माँ चिंता विघन विनाशनी अनिमाड़ी कमलासनी सकत पण माड़ी विश्वाई होती हंस वाहिनी ए मोहे दुर्गा दिन सम पण माड़ी बान बे भान मामाद तुझने रट्या विसारी बाप नु नाम लीधू चारणो जन्म थी पक्षपाती बनी चरण जननी तनु एक लीधू मड़ी ते लड़ावी लाड मोटा गरा प्रथम सतकाव्य ना दूध पाया माड़ी खोल ले गेलवा बाल ने मावड़ी आज तर सोड़ मां जोग माया माड़ी रास रमती हती यम तनी जीव पर जनन पद नुपुर जनकार थाता ए माड़ी अचरने सजर सो मुक्त बनता हता ताल दई संग मां गीत गाता माड़ी नर नराधीश जगदीश री चाहता अनयम तना एक चरणा सुकाना माड़ी खोल ले खेलवा बाल ने मावड़ी आज तर सोड़ मां जोग माया ए माड़ी आज तर सोड़ मां जोग माया भवना दुख भांगिन फुकाई करे
દુકાળ પડેલ
અને પોતાની પાંચ છ હાથ ભેહું હતી એ દુકાળના ડાકલામાં હુમાઈ ગઈ છે અને એવો દુકાળ પડ્યો લીંબુ મૂજ પર લટકતા ચરણમાં ચટકતા ઉજડ હાલતા મર્દો ભૂંડેળ થયા દેશમાં ભટકતા હો આવો ખાંભા ગામમાં દુકાળ પડ્યો દુકાળ પડેલ પાંચ છ ઢોરું હતા એ મરી ગયા અને ભાઈ છે પોતાના ભાઈ ની પાસે માગવા જાય છે પણ એવો તાપ પડે મુઠી ભરી જાર નાખે ફાટ ફાટ ફૂટીને ધાણી થઈ જાય હરેક ના ત્રુમલા તૂટી જાય અને હથળીમાં પાણી રાખો અને હુરતનારાયણ ની સામે રાખો ને તો હથળી ના પાણી હુકાઈ જાય એવો થોડું તાપ તપે છે અને બાઈ છે ધીરા ધીરા ઢગલા દેતી દેતી જાય છે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન પણ કાબે અર્જુન ને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ સમય માણસ ને ખ્યાલ લઈ જાય છે પણ બાઈ છે ધીરા ધીરા ઢગલા દેતી દેતી જાય છે અને જોગડો હરિજન લીમડાની છાંયે બેઠો છે જોગડો હરિજન લીમડાની છાંયે બેઠો છે અને ત્યાંથી આ બાઈ નીકળે છે અને ઊંચી પડથારના મકાન આગેથી જોયું ઊંચી પડથારના મકાન છે પણ એના ભાઈને એમ થયું કે નક્કી મારી બેન ક્યાંક માગવા આવતી હશે એટલે પોતાની પત્નીને કીધું કે મારી બેન આવે છે અને એને મોમાન ન દેતી એને બહુ આવકારો ન દેતી અને પોતાનો હકો ભાઈ આવું બોલે છે અને પોતાનો ભાઈ છે વંડો ઠેકી અને પાછળ હંતાઈ જાય છે અને પોતાની બેને પોતાના ભાઈને જોયો તો ધરતી મારક આવે ને તો હમાઈ જવાનું મન થઈ ગયું ઓહો કે મારો ભાઈ મને મને જોઈને મોઢું હંતાડે ઓહો પણ હવે કાંઈ વાંધો નહીં હવે ભાઈના ગામ સુધી આવીશો ને તો જાતે આવું એટલે બેન આવે છે ભાભી પાણીનો કળશો લાવો હામો કરતી નથી અને ઊભી રહે છે રહ રહ આહુડે રોવે છે અને એમને એમ પાછી વય આવે છે અને જોગડો હરિજન છે ખાટલાની ઉપર બેઠો હતો અને એને જોયું કે ઓહો કે આ બેન હમણાં જ જાતી હતી અને એમને એમ પાછી આવી જોગડા હરિજને પૂછ્યું કે બેન હમણાં તું તારા ભાઈને ત્યાં જાતી હતી અને પાછી કેમ વળી ત્યારે બેને કીધું કે હું મારા ભાઈને મુઠી જારે મોગી પડ્યો ત્યારે જોગડા હરિજને એમ કીધું કે બેન તારે ભાઈએ તો તને કાંઈ ન આપ્યું પણ હું તો તારા ગામનો છું ને તારો ભાઈ છું ને બેન દહમણ ઘઉં અને દહમણ બાજરો છે એ બેનને આપ્યો છે અને બેન છે અને એનો દીકરો છે જોગડા હરિજન નો એ બેન ને ગાડું લઈ અને મૂકવા જાય છે અને બે પતિ પત્ની વાતો કરે છે કે તમે તો દાતારી કરી પણ તમારો દીકરો એને ફુયારામાં ગાડું અને બળદ બે દઈને આવે ને તો હું માનું કે મારું ધાવણ ધાવેલો છે ત્યારે બીજે દિવસે જોગડા હરિજન નો દીકરો ફુયારાને ગાડું અને બળદ બે આપીને આવે છે ત્યારે એના માથે થોડો સમય વીતી ગયો છે અને બાઈ છે ભેંસ દોવે છે કોકે માણે આવીને કીધું કે
તમારો ભાઈ સગો છે ને ગુજરી ગયો છે, તે કે કાંઈ વાંધો નહીં, હું મારી બહેનને પૂરી દઈશ અને વાળનું દૂધ રાખી અને પછી એના ભાઈનો ભોગ ભાંગ્યો. પણ એના માથે થોડો સમય વીતી ગયો અને ફરી એક માણસ આવ્યો અને કીધું કે તારો જીભનો માનેલો ભાઈ છે એ ગુજરી ગયો છે, અને ભાઈ છે એ ગાર લીપણ કરતી હતી નિહાળી ઉપરથી પડી ગયો કે ઓહો મારો જીભનો નામે માનેલો ભાઈ છે એ ગુજરી ગયો. અને બાયે પછી મરહીએ બોલ્યો, પણ તમે વણકાર અમે વણાર અને આપણે કઈ નાદનો ઈનેડો નહીં, પણ તારા ગુણને તારા ગુણ નહીં રોમ ગજમા એ તારી જાત નો જોઈ જોગડા પણ તમે વણકાર અને અમે વણાર ને આપણે કઈ નાતણો નેડો નહીં, પણ તારા ગુણ ને તારા ગુણ ને રોઉં ગજમા એ તારી જાત નો જોઈ જોગડા ભાંગી ભેડા અમારા કાકા છે એને એક વાર જોરદાર કાળેથી વધાવી લ્યો સાહેબ, મારા સગા કાકા છે અને હું હવે ગૌર પ્રકાશભાઈ ગોહિલ ને સોંપું છું. પ્રકાશભાઈ ગોહિલ અહીંયા ઉપસ્થિત થાય.